સ્ટેશનના અજમિયાસી નાયબ પોલીસ અધિક્ષક હિમાલા જોશી દ્વારા કોરોના કાળમાં જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાવવા માટે અને કાયદો વ્યવસ્થા જાળવવાની સૂચનાઓ મુજબ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવરિયા ગામ કે જે રેવન્યુ રેકોર્ડમાં હાલોલ તાલુકામાં છે, જ્યારે પોલીસ સ્ટેશન વિસ્તાર કાલોલનો લાગે છે એવા નવરિયા ગામે સોમવારે રાત્રે શાંતિલાલ પ્રભાતસિંહ પરમારના લગ્નના વરઘોડામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડીજે બોલાવી 150થી વધુ માણસો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ કાલોલ પોલીસે કાર્યવાહી કરતા લગ્નના રંગમાં ભંગ પડ્યો હતો. ફરિયાદની વિગત મુજબ નવરિયા ગામે રહેતા પ્રવીણસિંહ બલવંતસિંહ પરમાર દ્વારા તેના કાકાના દીકરા શાંતિલાલના લગ્નમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડીજે બોલાવી માણસો ભેગા કરી ગામમાં વરઘોડો કાઢતા કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએલ કામોલ તથા પીએસઆઈ એલએ પરમાર પોલીસ સ્ટાફ સાથે સોમવારે રાત્રિના 8:45ના સુમારે નવરિયા પહોંચતા ડીજે સાથે વરઘોડો ચાલુ હતો અને પોલીસની ગાડી જોતા 150થી વધુ માણસોના વરઘોડામાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો દોડીને આસપાસના ઘરોમાં જતા રહેલ. પોલીસે ડીજેના આઈસર ટેમ્પા નંબર GJ18T4840ના ડ્રાઈવરને પકડી પાડી નામ પૂછતા પ્રવીણસિંહ પ્રતાપસિંહ રાઠોડ રે રાવતાલામાં હાલોલનો હોવાનું જણાવેલ. તેની પૂછપાછમાં તેણે જણાવેલ કે પ્રવીણસિંહ બલવંત પરમારે ભાડેથી આ ડીજે મંગાવતા તે લઈને આવેલ છે. પોલીસે પ્રવીણસિંહ બલવંતસિંહની શોધખોળ કરતા તે મળેલ નહીં અને ક્યાંક આસપાસના ઘરોમાં સંતાઈ ગયેલો. પોલીસે આઈસર ટેમ્પો ₹2 લાખ તથા તેમાં ફિટ કરેલા ડીજેને સ્પીકર નંગ 8 તથા જનરેટર 1 પાવર એમએમ નંગ 3 તથા મશીન 1 એમ કુલ ₹1 લાખ કુલ મળીને ₹3 લાખનો મુદ્દો માલ કબજે કરી પકડાયેલ ઇસામને કોવિડ ટેસ્ટ માટે હસ્તગત કરી ડીજે મંગાવનાર ઇસામની શોધખોળ શરૂ કરી. કોરોના સંક્રમણ વચ્ચે સરકાર દ્વારા જાહેરનામું અમલમાં હોવાનું જાણવા છતાં પણ સક્ષમ અધિકારીની પરવાનગી વગર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ડીજે બોલાવી વરઘોડો કાઢનાર ટેમ્પા ચાલક તથા ડીજે ભાડેથી મંગાવનાર એમ 2 શખ્સો સામે કાલોલ પોલીસે ઇપોકો કલમ 69, 270, 188, 114 તથા એપિડેમિક ડિસીઝ એક્ટ 1887ની કલમ 3 મુજબ કાલોલ પોલીસ મથકે ગુનો નોંધી જેની તપાસ પીએસઆઈ એલએ પરમાર દ્વારા શરૂ કરાઈ છે. રિપોર્ટર મુસ્તફા મિર્ઝા, ન્યૂઝ 108, કાલોલ.